હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં વિષય પર્યાવરણમાં આગળ જોઈએ કે નીચે આપેલા શાકભાજીના ચિત્ર જુઓ અને તેમાંના કયા મૂળ છે તે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શાકભાજી આપ્યા છે, બરાબર. ફ્લાવર, રીંગણ, કાકડી છે, ગાજર છે, બરાબર. તો આટલામાંથી વિદ્યાર્થી મિત્રો કયા એવા શાકભાજી છે જે મૂળ છે, જે પોતે મૂળ છે? તો તમે અહીંયા મૂળો જોઈ શકો છો. તો મૂળો શેમાં થાય? જમીનમાં થાય. ગાજર, બરાબર. પછી બીટ છે, તો બીટ પણ વિદ્યાર્થી મિત્રો શેમાં થાય છે? જમીનમાં થાય છે. એટલે એનું મૂળ શેમાં હોય છે? જમીનમાં હોય છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જઈએ કે રતનને હવે છોડ વિશે વધુ પ્રશ્નો થવા લાગ્યા એટલે એને જોયું. તેને એક શાળાના દિવાલ ઉપર છોડને ઊગતો જોયો અને તેને આશ્ચર્ય થયું કે આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે, મૂળને પાણી કેવી રીતે મળતું હશે, એવા અનેક. તો પાણી ક્યાંથી મળતું હશે એવું એને પ્રશ્ન થવા લાગ્યો. આ છોડ કેટલા મોટા થતા હશે, આ દિવાલનું શું થતું હશે? તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર હશે કે કોઈ દિવાલ ઉપર જો છોડ ઊગ્યો હોય અને પછી જો એની જે વિકાસ થાય, મોટું થાય, તો એ દિવાલને શું કરે છે? ફાડી નાખે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમે આવી રીતે દિવાલની તિરાડમાંથી છોડ ઊગતો જોયો જ હશે. બારમાસી છે, ઘણા બધા પીપડો છે, વડ છે, એ બધા આપણને દિવાલમાં જોવા મળે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ કે રતને ખેતરના શેડે, એટલે કે ચાર ખેતરના જે ચારે ચાર બાજુ હોય એ શું કહેવાય? શેડો કહેવાય, બરાબર. તો એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું. તેને તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું. શેડે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી. અહીંયા તમે ફોટોગ્રાફમાં પણ જોઈ શકો છો કે તૂટેલા મૂળ તમે અહીંયા જોઈ શકો છો. તો શું આ મૂળ ઉખાડીને પડી ગયું હશે કે કોઈએ એને ગોળીને પાડ્યું હશે? તો વિદ્યાર્થી મિત્રો, અમુક એવા ઝાડ હોય છે કે જ્યારે વાવાઝોડું આવે અને પૂર આવે ત્યારે શું થાય છે? જમીનમાં પાણી ભરાવાથી મૂળ શું થાય છે? જમીનથી છૂટા પડી જાય છે અને આવી પરિસ્થિતિ સર્જાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો વૃક્ષ ઉપર કયા તમારા વિસ્તારમાં કયા વૃક્ષો જૂના છે? તો કે વડલો છે, પીપળો છે, એ બધા વૃક્ષો કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો? જૂના હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વિચિત્ર મૂળ. તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે કોઈ દિવસ? હિંચકા ખાવા માટે તમે શું પકડો છો? તો કે આજે અહીંયા તમે છોકરાઓ જોઈ શકો છો કે શું પકડીને લટકી રહ્યા છે? તો કે તે વડનું મૂળ છે. શું છે? વડનું મૂળ છે. તેને વડવાઈ કહેવામાં આવે છે. વડનું જે મૂળ છે એને વડવાઈઓ કહેવામાં આવે છે. અને નાના નાના છોકરા તમારા જેવા હોય એ વિદ્યાર્થી મિત્રો શું કરે છે? ત્યાં હિંચકા પણ ખાય છે, બરાબર. તે ડાળીઓમાંથી ઊંઘી છેક જમીન સુધી ઉતરે છે, એટલે કે ડાળીઓમાંથી ઊંઘે છે અને છેક જમીન સુધી નીચે લંબાય છે. ભરૂચ જિલ્લામાં આવેલો કબીર વડ વિદ્યાર્થી મિત્રો, તો તે ખૂબ જ મોટો છે. તેની વડવાઈઓ હવે થાંભલા જેવી બની વડને મજબૂત આધાર આપે છે. તમે કબીર વડ ના જોયો હોય તો વિદ્યાર્થી મિત્રો એક વખત જોઈ લેજો. તો આ વાતે યાદ રાખજો કે વડને બીજા વૃક્ષોની જેમ જમીનની અંદર પણ મૂળ હોય છે. એટલે કે લીમડો છે, પીપળો છે, બરાબર, એ બધાને કેવું હોય કે જમીનમાં પણ મૂળ હોય. અને વડને તો કેવું છે? જમીનમાં પણ મૂળ હોય અને બહાર પણ એની વડવાઈઓ થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ જોઈએ કે 3-4 મિત્રો જૂથમાં ભેગા થવાનું છે. આ પ્રવૃત્તિ તમારી જાતે કરવાની છે. હું સમજાવી દઉં છું. મગ, ઘઉં, બાજરી, રાઈ, ચણા અથવા રાજમાના દાણા અને પિંજેલું રૂ એટલે કેટલું કેવું વિદ્યાર્થી મિત્રો? તો કે જે કપાસમાંથી આપણે રૂ કાઢ્યા હોય અને એમાં નાના નાના જે બી આવે એ કાઢી નાખવાના, બરાબર. તો દરેક એક જૂથ ફક્ત એક પ્રકારના બીજ સાથે કામ કરશે. થોડા બીજ આખી રાત પાણી ભરેલા વાડકામાં ડૂબાડેલા રાખો, બરાબર. પિંજેલા રૂને લઈ ભીનું કરો, તે પ્યાલાના મોં પર મૂકો, તેને મોં પર રબર બેન્ડ અથવા દોરીની મદદથી કસીને બાંધી લો. ડૂબાડેલા જે બીજ છે પાણીમાંથી કાઢી અને રૂ પર મૂકો. તમારે ધ્યાન રાખવાનું છે કે રૂ સુકાઈ જાય નહીં. હવે પછીના 10 કે 12 દિવસમાં થતા બદલાવનું તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અવલોકન કરવાનું છે. તમે જોયું કે બીજમાંથી અંકુર બહાર આવી ગયા. તમારે જોવાનું છે કે જે બીજ તમે પલાળ્યા છે, મગ છે, ઘઉં છે, બાજરી છે, રાઈ છે, ચણા છે, બરાબર, અને રાજમાના દાણા, તો એમાંથી બીજ બહાર આવી ગયા એ તમારે જોવાનું છે. અને 4th અને 8th દિવસે અંકુરિત થયેલા બીજ કેવા લાગતા હતા તેના તમારે શું દોરવાનું છે? ચિત્ર દોરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે ચિત્ર કઈ દોરવાના છે? તો કે અહીંયા 4th દિવસે જે દેખાતું હોય ચિત્ર અહીંયા તમારે દોરવાનું અને 8th દિવસે જે થાય ચિત્ર અહીંયા દોરવાનું. તો આ પ્રવૃત્તિ તમારે નોટબુકમાં પણ લખવાની છે
કે જે તમને અવલોકન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, એ જ તમારે અહીંયા લખવાનું છે, બરાબર. જો રુ સૂકું થઈ જાય તો શું થશે, મૂળ કઈ દિશામાં ઊગે છે અને પ્રકાંડ ક્યાં હોય છે એ પણ તમારે લખવાનું છે. રૂના ટુકડામાં છોડ કેટલો ઊગે છે એ પણ તમારે લખવાનું છે, બરાબર. અને બીજમાંથી છોડ બહાર આવ્યા કે નહીં એ પણ તમારે લખવાનું છે. પછી મૂળનો રંગ કેવો છે એ તમે પ્રવૃત્તિ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારે આ અહીંયા લખવાનું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ શું ઊગ્યું. તો આરિફા અને રૂપાલીએ ઉપરની પ્રવૃત્તિ કરી, કઈ? તો કે તેમણે ધરું ઊંઘેલું જોયું. શું ઊંઘેલું જોયું? ધરું. વિદ્યાર્થી મિત્રો ધરું કોને કહેવાય? તો કે આપણે જે કોઈ બીજ વાયા હોય અને જે છોડ ઊંઘે એને શું કહેવાય? શરૂઆતમાં ધરું કહેવામાં આવે છે. ધારો કે ડાંગર છે, રીંગણ છે, બરાબર. તો જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે શું ઊંઘાડ્યું? તો કે ઊંઘેલી વસ્તુઓ તેમની યાદી મુજબ છે. તો આરિફાએ યાદી બનાવી કે પાંદડા, લીંબોળી, કડી, કુરકુરીઓ, ખીલીઓ અને માછલી. તો રૂપાલીની યાદીમાં ચાંદો છે, વૃક્ષ છે, હું છું, વાળ, તડબૂચ, મચ્છર અને કાગડો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને પણ ખ્યાલ આવી જાય કે આ જે યાદી બનાવી છે એમાં કઈ કઈ વસ્તુ ઊંઘે. તો કે લીંબોળી રોપી હોય તો હા, એમાંથી લીમડાનું ઝાડ ઊંઘવાનું છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો ખીલી માછલી રોપીશું તો કંઈ ઊંઘવાનું છે? ના, નથી ઊંઘવાનું, બરાબર. પછી અહીંયા તમે જોઈ શકો છો કે વૃક્ષ, તો વૃક્ષનું બીજ આપણે વાવીશું તો કદાચ વૃક્ષ બીજું થશે, તરબૂચ, બરાબર. પણ આ મચ્છર, કાગડો, વાળ એ બધું ઊંઘવાનું છે? ના વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે અહીંયા શું કરવાનું છે કે તમારી યાદીમાં આરિફા અને રૂપાલીની યાદીમાંથી વસ્તુનો ઉમેરો તમે કરી શકો છો. તો તમારે અહીંયા શું લખવાનું છે કે વસ્તુઓ જે ઊંઘે છે તે અને વસ્તુઓ કઈ નથી ઊંઘતી તે લખવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રવૃત્તિ પણ તમારે જાતે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ અહીંયા આપણું કયું ચેપ્ટર હતું? તો કે ચેપ્ટર નંબર 11 વાડીમાં તે અહીંયા શું થાય છે? પૂરું થાય છે. અને હવે આપણે આગળનું ચેપ્ટર ભણીશું. થેન્ક યુ.